વિસાવદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીની ફરિયાદ લેવાતા આમ આદમી પાર્ટીના ધરણા પૂરા કરવામાં આવ્યા હતા. વિસાવદરના લેરિયા ગામે ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના કાર્યક્રમ હતો, તેમાં આમ આદમી પાર્ટીના કાફલા પર જે હુમલો કરવામાં આવેલ હતો ત્યારબાદ વિસાવદર આમ આદમી પાર્ટીના આગેવાનો ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ અને અતુલ શેખડા સહિતના આમ આદમી પાર્ટીના આશરે 300 કાર્યકરો વિસાવદર પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા દોડી ગયેલ હતા, પરંતુ વિસાવદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીની ફરિયાદ ન લેવાતા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેસી ગયેલ હતા અને રામધૂન બોલાવવા લાગ્યા હતા. એક તબક્કે તો વાતાવરણ તંગ થઈ ગયેલ હતું અને જૂનાગઢ જિલ્લાનો પોલીસ કાફલો વિસાવદર ખડકી દેવામાં આવ્યો હતો. તેમાં જૂનાગઢ જિલ્લાના એસપી રવિ તેજા, વાસમ શેટ્ટી તેમજ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી રત્નનુ તેમજ એલસીબી એસઓજી જેવી તમામ બ્રાન્ચ તેમજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનનો કાફલો વિસાવદર પહોંચી ગયેલ હતો અને પરિસ્થિતિ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવેલ હતો. આખરે વિસાવદર પોલીસ દ્વારા મોડી રાતે આમ આદમી પાર્ટીની ફરિયાદ લેવાતા અને ફરિયાદમાં આપેલ તમામ આરોપી ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપતા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણાનો કાર્યક્રમ પૂરો કરવામાં આવેલ હતો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાન ગોપાલ ઇટાલિયા દ્વારા જણાવેલ હતું કે આમ આદમી પાર્ટીનો આજનો કાર્યક્રમ જૂનાગઢના વડાલ ગામે રાખેલ છે, તે રાબેતા મુજબ ચાલુ રહેશે અને આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના કાર્યક્રમ રાખવામાં આવે ત્યાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને હવે પછી જો આવા હુમલા થશે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાન તેમજ કાર્યકરો દ્વારા ધરણાનો પ્રોગ્રામ પૂરો કરવામાં આવેલ હતો. જિસ તરહ કા પિછલે 3 દિન મે ઘટનાક્રમ હુઆ, મેં સિર્ફ યે ચાહતા હું કે આગે ના હો, જિસકે લિયે પ્રયાસ કરેંગે. ઇન્હોને કહા કે પૂરે ગુજરાત કે જિન જિલ્લો મે હમારી યાત્રા જાયેગી વહાં પે હમે સિક્યોરિટી દેંગે, લેકિન અગર ઇસમે કહીં પે ભી કોઈ ભી અગર ચૂક હોતી હૈ વહાં પે પુલિસ નહીં પહોંચતી હૈ યા દો મુલાજિમ હૈ વહાં મુલાજિમ જ્યાદા કી જરૂરત હૈ, તો મેં સબકે સામને એક બાત બોલ રહા હું કે ઈશુદાન ભાઈ ઓર ગોપાલ ભાઈ ઉસ દિન સે અનશન પે આમરણ અનશન પે બેઠ જાયેંગે અગર આજ કે બાદ યે ઘટના ઘટી તો અનશન પે બઠા દેંગે, ક્યોંકિ હમ ગાંધી કી જમીન પર અહિંસાત્મક ખતરો. જે રીતે આમ આદમી પાર્ટીના લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો, અમારા આરેશ ભાઈ બહુ ગંભીર થયા. એ મામલામાં અમે અહીંયા ધરણા ઉપર આખી રાત બેઠા કે વ્યવસ્થિત રીતે એની કાર્યવાહી કરવામાં આવે, એને 360 કલમો લગાડવામાં આવે. અમારી બીજી માંગ હતી કે આખે ગુજરાતમાં આવી જ રીતે જો લોકોને ડરાવી ધમકાવી અને બેસાડી દેવામાં આવતા હતા, તો અમે ડરાવી ધમકાવીને બેસીએ એવા નથી. એટલે સ્પષ્ટ એવો મેસેજ આપ્યો આપણે કે ગુજરાતભરમાં લોકો જે ડરી રહ્યા છે એ આવી રીતે જ નાના નાના હુમલાઓ કરીને આ લોકો ભાજપના ગુંડાઓ દ્વારા ડરાવવામાં આવતું હતું અને એટલા માટે 360 સહિતની કલમો લગાડી છે. અમારી બીજી માંગ એ હતી કે આખા ગુજરાતમાં પોલીસ પ્રોટેક્શન છે, આમ આદમી પાર્ટીના જે કાર્યક્રમ હોય એમાં મળી રહે, એટલા માટે એમણે લો એન્ડ ઓર્ડરના ડીજીપીએ બધાને આદેશો આપી દીધા છે, દરેક એસપી સીપી અને એચઆરએને. તો મારી આપને વિનંતી એ છે કે ગુજરાત સરકાર સંવિધાનનું પાલન કરાવે. લોકશાહીમાં દરેકને પોતાનો મત રાખવાનો અધિકાર હોય છે, દરેકની ચૂંટણી લડવાનો અધિકાર હોય છે, દરેકની રાજનીતિ કરવાનો અધિકાર હોય છે. અને સરકારો તો આવે ને જાય, પણ આપણી ગુજરાતની અસ્મિતા બની રહે, આપણી ગુજરાતની જે ઓળખ છે અહિંસાવાદી ગુજરાત. આપણે કોઈ બિહાર નથી, આપણે કોઈ પશ્ચિમ બંગાળ નથી, જે રીતે હુમલાના હત્યાઓ થાય છે. અને ગુજરાતની જનતાને એક આશ્વાસન મળે કે એક એક આમ આદમી પાર્ટીનો કાર્યકર તમારા ઉપર જ્યારે પણ અન્યાય થશે ત્યારે અમે ઊભા હશું. અમારી એ જે માંગો છે એ સ્વીકારવામાં આવી છે. એટલે આજે અમે અહીંયા અમારો જે ધરણાનો કાર્યક્રમ છે એ અહીંયાથી મોકૂફ રાખીએ છીએ અને અમારી જનસંવેદના મુલાકાત છે એ કન્ટિન્યુ. આગળ અમારો જે કાર્યક્રમ હતો એ પ્રમાણે જ રૂટિન રહેશે. આજનો જે અમારો કાર્યક્રમ ઓલરેડી જે નક્કી થયેલો હતો તે પ્રમાણે બપોરે 12 વાગ્યે આ તાલુકાના વડાળ ગામમાં અમારો જનસંવેદના મુલાકાતનો કાર્યક્રમ હતો. તો આજે પોલીસ અધિકારીશ્રીઓના સારા સહયોગથી આખા જે મેટર બની છે એનો સારો અંત આવ્યો છે. રાજી ખુશીથી બધી જ બાબતોનો નિકાલ થયો છે, એનો આભાર માનું છું પોલીસ પરિવારનો. અને આગળનો કાર્યક્રમ રાબેતા મુજબ વડાળ ગામથી ચાલુ થશે, બસ એ જ જાણકારી. આપને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે? પોલીસ પ્રોટેક્શન પર્સનલીનો કોઈ સવાલ નથી. આમ તો જનરલી પોલીસની અને રાજ્ય સરકારની જવાબદારી છે કે દરેક વ્યક્તિને સુરક્ષા પૂરી પાડે. તો એ સુરક્ષાના ભાગરૂપે આમ આદમી પાર્ટીના તમામ જે લીડર્સ છે એના સુરક્ષા વ્યવસ્થાની પૂરતી જવાબદારી કાળજી લેવાશે એવું.
માનની સાહેબ શ્રી નીલ બાહેદરી આપી છે. જે સરપંચોએ ખાસ જોડાવાનું આ વિસાવદર તાલુકામાં ઘણી મોટી સંખ્યામાં સરપંચ યુવો પણ હવે ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટ ગઠબંધનથી થાકી કંટાળી અને ઈમાનદાર આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે. તો એ તમામ સરપંચીઓનું પણ સ્વાગત કરું છું અને આભાર વ્યક્ત કરું છું. કેટલા અંદાજિત ગામના સરપંચો જોડાશે એવું કે એ ફિક્સ આંકડો મારી પાસે અત્યારે છે નહીં, પણ ઓલમોસ્ટ ઘણા બધા મોટી સંખ્યામાં સરપંચીઓ આજે જોડાવાના છે અને એ આજના કાર્યક્રમમાંથી જવાના છે. જે આપના કાર્યકર્તાએ ફરિયાદ આપી છે એ પ્રમાણે આઈપીસી 307 અને એને સંલગ્ન અલગ અલગ બીજી કલમો પ્રમાણે ગુનો દાખલ થઈ ગયો છે. તમે સાંભળી લો, ગોપાલભાઈએ જે પ્રમુખે કીધું એ તમે સાંભળી લો, એનું સૂચનાનું પાલન કરો. આમાં કોઈ ભાષણબાજી નથી કે કંઈ બીજી વાત નથી, જે હકીકત છે, ફેક્ટ છે એ હું નેરેટ કરું છું તમારી સામે. અને એ નેતાઓની લાગણી હતી એ બાબતે, અને પોલીસની પણ અમારી ફરજ છે કે લોકોની લાગણી હોય એ બાબતે કામ થયું છે કે નહીં એ તમને જણાવવા માટે હું અહીંયા આવ્યો છું. તો જે પ્રમાણે આપના કાર્યકર્તાએ ફરિયાદ આપી છે એ પ્રમાણે ફરિયાદ દાખલ થઈ ગઈ છે. આઈપીસી 307 અને સાથે બીજી સંલગ્ન કલમો દાખલ થઈ ગઈ છે અને એની એફઆઈઆરની કોપી આપણી સાથે અહીંયા છે અને હું આપના જે પ્રમુખશ્રી છે એમને હું આપવાનો છું વધારે. એ સિવાય બીજી વસ્તુ છે કે જ્યારે પણ સ્ટેટમાં, અહીંયા જૂનાગઢ જિલ્લામાં નહીં પણ ગુજરાત રાજ્યમાં જ્યારે પણ આવો કોઈ કાયદો અને વ્યવસ્થાની પ્રશ્ન ઉપસ્થિત થાય અને તમે પોલીસને જાણ કરશો એટલે તરત જ એનું પૂરતું પોલીસ પ્રોટેક્શન તમને આપવામાં આવશે એ બાબતની અમારી જવાબદારી છે અને કાયદાથી બંધાયેલા છીએ. આ બંને વસ્તુનું સમાધાન થઈ ગયું છે, સુખદ અંત આવ્યો છે અને હવે આપણે આ બાબતે આગળ આ જે પ્રોટેસ્ટ છે એનો અંત લાવવો જોઈએ એવું મારું માનવું છે. વનરાજ ચૌહાણનો રિપોર્ટ, SNI ન્યૂઝ, જૂનાગઢ.